Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. And topic to be discussed today of our fifth chapter, material for the cement concrete, is some introduction part, types and the use of cement and grade of cement. Dear students, in the last lecture, we have discussed about the pozzolana, advantage of pozzolana, difference between the pure lime and the hydraulic lime, and precautions while the use of the limes, and hydraulicity and setting for improving quality in fat lime. So now, today we start with the introduction of material for cement concrete. When some element are mixed in the certain proportions, a solid substance is obtained as a result of the chemical process. This is done by the mixing the right amount of the lime, sand, gravel in water, for example, and the material obtained from it is called the lime concrete. For any type of the containment can we select instead of lime. If we choose the clay instead of lime, it becomes the mud concrete. If we choose the cement, it becomes cement concrete. So, dear student, કેટલાક તત્વોને અમુક પ્રમાણમાં જ્યારે મિક્સિંગ કરવામાં આવે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયાના પરિણામે એક સખત પદાર્થ આપણને મળે છે. એક્ઝામ્પલ રૂપે આપણે જો વાત કરીએ તો ચૂનો છે, રેતી છે, કપચી યોગ્ય પ્રમાણમાં પાણીમાં મિક્સિંગ કરવામાં આવે તો તેમાંથી મળતા પદાર્થને આપણે લાઇમ કોન્ક્રીટ કહેવામાં આવે છે. હવે ચૂનાની જગ્યાએ ધારો કે આપણે કોઈપણ બીજો પદાર્થનો ઉપયોગ કરીએ, તો ધારો કે આપણે માટીની પસંદગી કરીએ, મડ કોન્ક્રીટ બને છે. અને જો સિમેન્ટની પસંદગી કરવામાં આવે, વી ચૂઝ સિમેન્ટ, તો સિમેન્ટ કોન્ક્રીટ બને છે. સિમેન્ટ કોન્ક્રીટ ઇટ્સ ક્વોલિટી ડિપેન્ડ્સ મેઇનલી ઓન ધ ક્વોલિટી ઓફ ધ સિમેન્ટ એન્ડ ઇટ્સ ટાઈપ. However, the proportions of the components, the types of the components, the method preparing the concrete, the time taken to prepare the concrete, etc., depend on the many factors. The content of the cement concrete is equal to cement plus sand plus gravel plus water plus admixture. The proportion of the above component depends on the purpose for which the concrete is to be used. કોન્ક્રીટના ગુણધર્મો અને તેની ગુણવત્તા ઘણી બાબતો ઉપર આધાર રાખે છે. આપણે સિમેન્ટ કોન્ક્રીટની વાત કરીએ તો તેની ગુણવત્તા મુખ્યત્વે સિમેન્ટની ગુણવત્તા અને તેના પ્રકાર ઉપર આધાર રાખે છે. ઘટકોના પ્રમાણ, ઘટકોના પ્રકારો, કોન્ક્રીટ તૈયાર કરવાની પદ્ધતિ, કોન્ક્રીટ તૈયાર કરવામાં જતો સમય વગેરેની બાબત ઉપર આધાર રાખે છે. તો આપણે ધારો કે સિમેન્ટ કોન્ક્રીટ ઉપર આપણે આપણું ફોકસ કરીએ તો સિમેન્ટ કોન્ક્રીટ ઇઝ ઇક્વલ ટુ સિમેન્ટ પ્લસ સેન્ડ પ્લસ ગ્રેવાલ પ્લસ વોટર પ્લસ એડમિક્સર. એટલે કે સિમેન્ટ કોન્ક્રીટ ઇઝ ઇક્વલ ટુ સિમેન્ટ પ્લસ રેતી પ્લસ કપચી પ્લસ પાણી અને પ્લસ એડમિક્સર. ઉપરના ઘટકોનું પ્રમાણ આપણે કોન્ક્રીટમાં ક્યાં કામ માટે ઉપયોગ કરવાનો છે તેના ઉપર રહે છે. એટલે કે ઓછી કે વધુ ક્વોલિટી ધરાવતો કોન્ક્રીટ આપણે તૈયાર કરી શકીએ છીએ. By mixing the component in the right proportions and adding water to it, it prepared liquid concrete hardened in the three main stages. Initially, the concrete is set, it starts to harden from the liquid state. This is where the concrete begins to take on the strength and begin harden, which is called hardening. So, this is the first stage of the concrete. ઘટકોને આપણે યોગ્ય પ્રમાણમાં મિશ્ર કરી અને તેમાં પાણી ઉમેરતા તૈયાર થયેલા પ્રવાહી કોન્ક્રીટના મુખ્ય ત્રણ તબક્કામાં એ સખત બને છે. હાર્ડન ઇન ધ થ્રી મેઇન સ્ટેજીસ. શરૂઆતમાં કોન્ક્રીટ શેડ થાય છે, એટલે કે પ્રવાહી સ્થિતિમાંથી ઘટ રગડા જેવું બની અને સખત થવાની શરૂઆત થાય છે.
અહીંથી કોન્ક્રીટ છે એ સામર્થ્ય ધારણ કરવાની શરૂઆત કરી અને સખત થવા માંડે છે, એને આપણે હાર્ડનિંગ કહેવામાં આવે છે, વિચ ઇઝ કોલ્ડ હાર્ડનિંગ. અને કોન્ક્રીટ માટે આ પ્રથમ તબક્કો છે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ધી કોન્ક્રીટ. ઇન ધ સેકન્ડ ફેઝ ઓફ ધી કોન્ક્રીટ બિગિન્સ એપ્રોક્સિમેટલી 6 અવર આફ્ટર ધ મિક્સિંગ, ઇન વિચ ધ કોન્ક્રીટ સોલિડ ફોર્મ ધ લિક્વિડ. ધ થર્ડ સ્ટેજ ઓફ ધી કોન્ક્રીટ ગેન્સ સ્ટ્રેન્થ સ્લોલી, બટ ધીસ સ્ટેજ અમોંગ ઓફ યર્સ ટેકન. એસ્ટિમેટ ઇન ધ 30 ડેઝ 80-90% કોન્ક્રીટ ગેઇન સ્ટ્રેન્થ. કોન્ક્રીટનું મિશ્રણ તૈયાર કર્યા પછી અંદાજે 40 મિનિટ સુધી છે ને એ પ્રથમ સ્ટેજ ચાલે છે, એટલે કે પ્રથમ તબક્કો શરૂ થાય છે, અને અંદાજે તે 10 કલાક સુધી ચાલે છે, અને તેમાં કોન્ક્રીટના પ્રવાહીમાંથી રગડા જેવો ઘટ બની જાય. હવે મિશ્રણ કર્યા બાદ અંદાજે 6 કલાક પછી, આફ્ટર 6 અવર, કોન્ક્રીટનો બીજો તબક્કો ચાલુ થાય છે, જેમાં કોન્ક્રીટ પ્રવાહીમાંથી ઘન બને છે, અને ત્રીજા તબક્કામાં કોન્ક્રીટ છે એ ધીમે ધીમે સામર્થ્ય મેળવે છે, અને આ તબક્કો છે એ વર્ષો સુધી ચાલે છે. છતાં આશરે 30 દિવસમાં આપણે અંદાજિત 80-90% કોન્ક્રીટ સામર્થ્ય મેળવે છે. તો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓફ ધી મટીરિયલ ફોર સિમેન્ટ કોન્ક્રીટ. નેક્સ્ટ એન્ડ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઇઝ ધ ટાઈપ્સ એન્ડ ધ યુઝ ઓફ સિમેન્ટ. તેમાં મુખ્યત્વે સિમેન્ટની ટાઈપ્સોમાં ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ ઓપીસી, પોર્ટલેન્ડ પઝોલોના સિમેન્ટ પીપીસી, રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ, ક્વિક સેટિંગ સિમેન્ટ, લો હીટ સિમેન્ટ, સલ્ફેટ રેઝિસ્ટન્ટ સિમેન્ટ, બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટ, હાઈ એલ્યુમિનિયમ સિમેન્ટ, વ્હાઇટ સિમેન્ટ, કલર સિમેન્ટ, હાઇડ્રોફોબિક સિમેન્ટ એન્ડ એર એન્ટરિંગ સિમેન્ટનો સમાવેશ થાય છે. સિમેન્ટ યુઝ એઝ અ બાઇન્ડિંગ મટીરિયલ ઇન કોન્ક્રીટ. લાઇમસ્ટોન એન્ડ અર્થનવેર આર મિક્સિંગ ઇન ધ રાઇટ પ્રપોઝન એન્ડ ધેન ક્રશ્ડ ઇન ધ ક્લિન્સ. ડ્યુરિંગ ગ્રાઇન્ડિંગ ઇન ધ મિલ ડિફરન્ટ એલિમેન્ટ્સ એડ એન્ડ મેક ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ધી સિમેન્ટ. હવે કોન્ક્રીટ બનાવવા માટે સિમેન્ટ એક આપણે બંધક પદાર્થ તરીકેનો મુખ્ય ભાગ ભજવે છે. ચૂનો, રેતી અને અમુક મૃણમય પદાર્થોને યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી અને ભઠ્ઠીમાં દહન કર્યા બાદ મળતા આપને ક્લિંકરને દળી અને બનાવવામાં આવે છે, અને દળતી વખતે જરૂર પ્રમાણે તત્વોને મિક્સ કરવાથી જુદા જુદા ગુણધર્મો ધરાવતા જુદા જુદા ટાઈપના સિમેન્ટો આપને બને છે. તો આપણે તેમાં મુખ્ય સિમેન્ટોની ચર્ચા કરીએ. તો તેમાં સૌપ્રથમ આપણે સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટનું ડિસ્કશન કરીએ, અને તેના રાસાયણિક બંધારણનું, એની ફાઇનાન્સ, સ્ટ્રેન્થ, સાઉન્ડનેસ, સેટિંગ ટાઈમ અને કન્સિસ્ટન્સી અને તેનો ઉપયોગનું ડિસ્કશન કરીએ. કેમિકલ કમ્પોઝિશન, ધ રેશિયો ઓફ ધી પર્સન્ટેજ ઓફ ધી લાઇમ ટુ સિલિકા એલ્યુમિનિયમ આયર્ન ઓક્સાઇડ શુડ બી બિટવીન 0.66 એન્ડ 1.02. એટલે કે ચૂનાની સિલિકા એલ્યુમિનિયા આયર્ન ઓક્સાઇડ સાથેની ટકાવારી 0.66 થી 1.02 વચ્ચે રહેવી જોઈએ. તો તેનું ઇક્વેશન છે આપણે કે CaO -0.7SO3 / 2.8 SiO2 + 1.2 Al2O3 + 0.65 Fe2O3. Now the ratio of the percentage of the aluminia to dead the iron oxide should not be less than 0.66. એટલે કે એલ્યુમિનિયા અને આયર્ન ઓક્સાઇડ વચ્ચેનો ગુણોત્તર છે તે 0.66 થી ઓછો ન રહેવો જોઈએ. લોસ ઓન ધ ઇગ્નિયસ શુડ નોટ બી મોર દેન 4%. ટોટલ સલ્ફેટ કન્ટેન્ટ નોટ મોર દેન 2.75% એન્ડ ફ્રી મેગ્નેશિયા નોટ મોર દેન 4-5%. લોસ ઓન ઇગ્નિયસ 4%થી વધારે ન હોવો જોઈએ. ટોટલ સલ્ફેટ કન્ટેન્ટ છે તે 2.75%થી વધારે ન હોવું જોઈએ, અને ફ્રી મેગ્નેશિયા
नॉट मोर देन 4 to 5%, એટલે કે 4 થી 5% થી વધારે હોવું જોઈએ નહીં. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટના આપણે હવે ફાઇનાન્સની વાત કરીએ, એટલે કે એના બારીકતાપણું, તો તેનું સ્પેસિફિક સરફેસ ઓફ ધી સિમેન્ટ નોટ લેસ દેન 2250 cm² પ્રતિ ગ્રામ, એટલે કે સ્પેસિફિક સરફેસ 2250 cm² પ્રતિ ગ્રામ કરતાં ન ઓછું હોવું જોઈએ. ના હવે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થની અને ટેન્સાઇલ સ્ટ્રેન્થની વાત કરીએ, તો તેનું સામર્થ્ય 3 દિવસ પછી 16 ન્યૂટન પર એમએમ સ્ક્વેર જેટલું હોવું જોઈએ અને 7 દિવસ પછી 22 ન્યૂટન પર એમએમ સ્ક્વેર જેટલું હોવું જોઈએ. તેમજ ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે તેનું તાણ સામર્થ્ય 2 ન્યૂટન પર એમએમ સ્ક્વેર 3 દિવસ પછી અને 2.5 ન્યૂટન પર એમએમ સ્ક્વેર 7 દિવસ પછી હોવું જોઈએ. તો આ સામર્થ્યની વાત કરી, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એટલે કે દાબ સામર્થ્ય અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ એટલે કે તાણ સામર્થ્ય. હવે સાઉન્ડનેસ, ઇન્ક્રીઝ ઇન ધ ડિસ્ટન્સ બિટવીન ધ ઇન્ડિકેટર ઓફ ધી લી ચેટરેલ માઉલ્ડ શુડ નોટ બી મોર દેન 10 mm. સેટિંગ ટાઈમ ઇનિશિયલ 30 મિનિટ્સ મિનિમમ, ફાઇનલ 10 અવર્સ મેક્સિમમ. કન્સિસ્ટન્સી, પેનિટ્રેશન ઓફ ધી પ્લંગર ઓફ ધી વિકેટ એપરિટેન્સ શુડ બિટવીન 5 to 7 mm. હવે સાઉન્ડનેસની વાત કરીએ તો લી ચેટરલીના એપરિએન્ટેસ પ્રમાણે તેનું માપન કરવામાં આવે તો 2 પોઇન્ટરો વચ્ચેનું અંતર છે એ 10 mm કરતાં વધવું જોઈએ નહીં. સેટિંગ ટાઈમની વાત કરવામાં આવે તો શરૂઆતમાં સેટિંગ ટાઈમ છે તે 30 મિનિટ મિનિમમ અને ફાઇનલ સેટિંગ ટાઈમ એટલે કે અંતિમ સેટિંગ ટાઈમ છે એ 10 અવર મેક્સિમમ હોવું જોઈએ. કન્સિસ્ટન્સીની વાત કરવામાં આવે કે જેમાં વોટર સિમેન્ટ રેશિયો નક્કી થાય તો વિકેટ સાધનના પ્લન્જરનું પેનિટ્રેશન છે તેમાં 5 તથા 7 mmની વચ્ચે જ હોવું જોઈએ. ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટના યુઝિસની આપણે વાત કરીએ તો ઇટ ઇઝ ધ મોસ્ટ વાઇડલી યુઝ ટાઈપ ઓફ ધી સિમેન્ટ વિચ ઇઝ સુટેબલ ફોર ઓલ જનરલ કન્સ્ટ્રક્શન એન્ડ કોન્ક્રીટ વર્ક. It is most commonly produced and used the type of the cement around the world with the annual global production of around 3.8 million cubic meter per year. This cement is suitable for all kind of the concrete construction. વિદ્યાર્થી મિત્રો, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ કે જેને આપણે ઓપીસી તરીકે ઓળખીએ છીએ એ ખૂબ જ અને બહોળા પ્રમાણમાં ઉપયોગી થાય છે બાંધકામમાં દરેક ક્ષેત્રમાં. મેસનરી વર્ક હોય, સ્લેબનું વર્ક હોય, બીમનું વર્ક હોય, કોન્ક્રીટનું વર્ક હોય, તેમજ નાના મોટા કામમાં અને અગત્યના કામમાં બધી જગ્યાએ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓવરઓલ વર્લ્ડમાં તે ખૂબ જ પ્રચલિત છે અને એન્યુઅલ ગ્લોબલ પ્રોડક્શન કે ઓપીસીનું પ્રોડક્શન છે એ અરાઉન્ડ 3.8 મિલિયન ક્યુબિક મીટર પ્રતિ વર્ષ છે. એટલે આ સિમેન્ટ છે એ બધી ટાઈપના કોન્ક્રીટ અને બાંધકામમાં માટે ખૂબ જ ઉપયોગી છે. નાવ નેક્સ્ટ પ્રકાર આવે છે પોર્ટલેન્ડ પઝોલોના સિમેન્ટ. ઇટ ઇઝ પ્રિપેર બાય ધ ગ્રાઇન્ડિંગ પઝોલેનિક ક્લિંકર વિથ ધ પોર્ટલેન્ડ સિમેન્ટ. ઇટ ઇઝ ઓલ્સો પ્રોડ્યુસ બાય ધ એડિંગ પઝોલોના વિથ ધ એડિશન ઓફ ધી જિપ્સિયમ ઓર કેલ્શિયમ સલ્ફેટ ઓર બાય ઇન્ટિમેટલી એન્ડ ધ અનફોર્ચ્યુનેટલી બ્લેન્ડિંગ પોર્ટલેન્ડ સિમેન્ટ એન્ડ ફાઇન પઝોલોના. પોર્ટલેન્ડ સિમેન્ટની સાથે છે ફ્યુમાઇસિસ છે, વલ્કોનિક એસ છે, દહન કરેલી માટી છે, ફ્લાય એસ મિક્સિંગ કરવામાં આવે છે અને આ ટાઈપની પોર્ટલેન્ડ પઝોલોના સિમેન્ટ બને છે. તેનો ઉપયોગ આપણે જોઈએ તો ડેમમાં બિયર માટે યોગ્ય છે, માસ કોન્ક્રીટ દરિયાકાંઠાના કામો માટે પઝોલોના સિમેન્ટ અત્યારે ખૂબ જ ઉપયોગ છે અને સલ્ફેટયુક્ત જમીનના પાણીની નીચેના કોન્ક્રીટ વર્કમાં પણ પોર્ટલેન્ડ પઝોલોના સિમેન્ટ છે એ ખૂબ જ અગત્યની છે અને ઉપયોગી છે. નેક્સ્ટ આવે છે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ અટેન ધ હાઈ સ્ટ્રેન્થ ઇન ધ અર્લી ડેઝ. ઇટ ઇઝ યુઝ ઇન કોન્ક્રીટ વેર
formwork are removed at an early stage and are similar to the ordinary Portland cement OPC. This cement has an increased lime content and contain higher C3S content and finer grinding, which give higher strength development than OPC at the early stage. Rapid hardening cement છે એ ઝડપથી સામર્થ્ય મેળવે છે અને ખૂબ જ ઊંચું સામર્થ્ય મેળવે છે અને કોન્ક્રીટનું ફોર્મવર્ક છે તે આપણે ઝડપથી અને વહેલા સમયસર આપણે દૂર કરી શકીએ છીએ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટની સાપેક્ષમાં. સામર્થ્ય એ ઝડપથી મેળવે છે એટલે કે 24-72 કલાકમાં. તેમાં C3S ની ટકાવારી વધુ અને ઝીણો દરેલો અને ઊંચા તાપમાને દહન તેમજ ઓછા ક્યોરિંગનો સમય એના મુખ્ય ઇમ્પોર્ટન્સ પોઈન્ટ છે. તેમાં ક્યોરિંગનો સમય પણ ઓછો લાગે છે. ઝડપી બાંધકામ ફોર્મવર્ક આપણે જલ્દી ગાડી અને અન્ય કામમાં ઉપયોગમાં લેવું હોય તેમજ સંરચના ઉપર આપણે જલ્દી વજન આપી શકાય તો ઠંડા પ્રદેશ માટે કોન્ક્રીટ કરવા માટે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે ખૂબ જ ઉપયોગી છે. ધ સ્ટ્રેન્થ ઓફ ધી રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ એટ ધ 3 ડેઝ ઇઝ ધ સિમિલર ટુ ધ 7 ડેઝ સ્ટ્રેન્થ ઓફ ધી ઓપીસી વિથ ધ સેમ વોટર સિમેન્ટ રેશિયો. ધ એડવાન્ટેજીસ ઓફ ધી સિમેન્ટ ઇઝ ધ ફોર્મર કેન બી રિમૂવડ અર્લિયર વિચ ઇન્ક્રીઝ ધ રેટ ઓફ કન્ટ્રક્શન એન્ડ ડિક્રીઝ ધ કોસ્ટ ઓફ કન્ટ્રક્શન બાય સેવિંગ ફોર્મ વર્ક કોસ્ટ. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ ઇઝ યુઝડ ઇન ધ પ્રી ફેબ્રિકેટ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન રોડ વર્ક. તો રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એ ઝડપથી સામર્થ્ય મેળવે છે કે જે ઓપીસી સિમેન્ટ છે એ 7 દિવસમાં મેળવે છે તેટલું સામર્થ્ય છે તે રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ છે એ 3 દિવસમાં મેળવે છે. અને એનો મુખ્ય ફાયદો આપણે આગળ વાત કરી તેમ કે ફોર્મવર્ક છે એ આપણે ઝડપથી રિમૂવ કરી શકીએ છીએ એટલે બાકીનું જે કન્સ્ટ્રક્શનનું વર્ક છે એ આપણે તે ફોર્મવર્કમાં ઉપયોગ લઈ શકીએ છીએ એટલે બાંધકામનો ખર્ચ છે પણ ઘટે છે. રસ્તાની તાત્કાલિક આપણે કામકાજ હોય તેમાં આપણે ખૂબ જ ઉપયોગી છે અને પ્રી ફેબ્રિકેટેડ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન વર્કમાં ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ આવે છે ક્વિક સેટિંગ સિમેન્ટ. ધ ડિફરન્ટ બિટવીન ધ ક્વિક સેટિંગ સિમેન્ટ એન્ડ ધ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ ઇઝ ધેટ ક્વિક સેટિંગ સિમેન્ટ સેટ્સ અર્લિયર. એટ ધ સેમ ટાઈમ ધ રેટ ઓફ ધી ગેઇન ઓફ ધી સ્ટ્રેન્થ ઇઝ સિમિલર ટુ ધ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. વાઇલ ક્વિક હાર્ડનિંગ સિમેન્ટ ગેઇન્સ સ્ટ્રેન્થ ક્વિકલી, ફોર્મવર્ક ઇન ધ બોથ કેસ કેન બી રિમૂવ અર્લિયર. ક્વિક સેટિંગ સિમેન્ટ ઇઝ ધ યુઝ વેર વર્ક ઇઝ ટુ બી કમ્પ્લીટેડ ઇન ધ વેરી શોર્ટ પીરિયડ ફોર કોન્ક્રીટિંગ ઇન ધ સ્ટેટિક ઓર રનિંગ વોટર. ક્વિક સેટિંગ સિમેન્ટ છે એ ખૂબ જ ઝડપથી સેટ થઈ છે. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટની સરખામણીમાં માટે ખૂબ જ ઝડપથી સ્ટ્રેન્થ મેળવી લે છે અને સ્ટ્રેન્થનું પ્રમાણ છે તે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ જેટલું જ આવે છે પણ ક્વિક હાર્ડનિંગ સિમેન્ટ છે તે આ સ્ટ્રેન્થનું મૂલ્ય છે એ ઝડપથી મેળવી લે છે. એટલે ફોર્મવર્ક છે એ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ અને ક્વિક સેટિંગ સિમેન્ટ બે કેસમાં ઝડપથી આપણે રિમૂવ કરી શકીએ છીએ. ક્વિક સેટિંગ સિમેન્ટ છે જ્યાં આપણે વર્ક ઝડપથી પૂરું કરવું હોય કે જ્યાં પાણીના નીચેનું કામકાજ હોય અને વહેતા પાણીમાં કામકાજ કરવા માટે રનિંગ વોટરમાં ત્યાં ખૂબ જ ઉપયોગી છે. ક્વિક સેટિંગ સિમેન્ટમાં છે 5 મિનિટમાં સેટિંગ શરૂ થઈ અને 30 મિનિટમાં પથ્થર જેવો કઠણ બની જાય છે. તેમાં જીપ્સમનું પ્રમાણ છે ને એ ઓછું હોય છે અને ખૂબ જ બારીક રીતે ક્વિક સેટિંગ સિમેન્ટને દરવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ ક્વિક સેટિંગ સિમેન્ટ. નેક્સ્ટ સ્ટેપ છે લો હીટ સિમેન્ટ. લો હીટ સિમેન્ટ ઇઝ ધ પ્રોડ્યુસ બાય ધ મેન્ટેનિંગ ધ પર્સન્ટેજ ઓફ ધી ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ બિલો 6% બાય ઇન્ક્રીઝિંગ ધ પ્રપોઝન ઓફ ધી C2S. અ સ્મોલ ક્વોન્ટિટી ઓફ ધી ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ મેક્સ ધ કોન્ક્રીટ ટુ પ્રોડ્યુસ અ લો હીટ ઓફ ધી હાઇડ્રેશન. લો હીટ સિમેન્ટ સુટેબલ ફોર ધ માસ કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન લાઇક ગ્રેવિટી ડેમ્સ અઝ ધ લો હીટ ઓફ ધી હાઇડ્રેશન પ્રિવેન્ટ ધ ક્રેકિંગ ઓફ ધી કોન્ક્રીટ ડ્યુ ટુ ધ હીટ. ધીસ સિમેન્ટ હેઝ એ ઇન્ક્રીઝ પાવર અગેન્સ્ટ ધ સલ્ફેટ એન્ડ ઇઝ ધ લેસ રિએક્ટિવ એન્ડ ધ ઇનિશિયલ સેટિંગ ટાઈમ ઇઝ ગ્રેટર ધેન ઓપીસી. ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટનું પર્સન્ટેજ છે એ 6% નીચે રાખવામાં આવે છે અને પ્રપોઝન ઓફ C2S ની ટકાવારી વધુ રાખવામાં આવે છે.
એટલે કે ઓછી હીટ ઓફ હાઇડ્રેશન, સી થ્રી એસ અને સી થ્રી એ ની ટકાવારી ઓછી અને સી ટુ એસ ની ટકાવારી વધુ રાખવામાં આવે છે. હવે તેનો ઉપયોગ આપણે જોઈએ તો માસ કોન્ક્રીટનું વર્ક થતું હોય, ધારો કે ગ્રેવિટી ડેમ છે કે જ્યાં ખૂબ જ પ્રમાણમાં હીટ ઓફ હાઇડ્રેશન ઉત્પન્ન થતું હોય અને સલ્ફેટના વિસ્તારો હોય, તેના માટે આ ખૂબ જ ઉપયોગી છે અને હીટ ઓફ હાઇડ્રેશન ખૂબ જ ઓછું ઉત્પન્ન કરે છે કે જેથી ક્રેકિંગ ઓફ કોન્ક્રીટ થવાની શક્યતા પણ ઘટી જાય છે. હવે તેની હિસાબે આ સિમેન્ટમાં છે એ સલ્ફેટ વિસ્તારો માટે ખૂબ જ યોગ્ય છે અને સલ્ફેટના એક્શનની સામે પણ ટકી શકે છે. એટલે કે ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે એ ઓપીસી કરતાં વધારે છે. તો લો હીટ સિમેન્ટ છે એ માસ કોન્ક્રીટિંગ વર્ક માટે ખૂબ જ અનુકૂળ છે, સલ્ફેટ વિસ્તારો માટે યોગ્ય છે, ઓછો દાબ સામર્થ્ય છે અને સખત થવામાં વધુ સમય લે છે. નેક્સ્ટ આવે છે એ સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ. સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ ઇઝ ધ યુઝ ટુ રિડ્યુસ ધ રિસ્ક ઓફ સલ્ફેટ અટેક ઓન કોન્ક્રીટ એન્ડ ડસ ઇટ ઇઝ યુઝ ટુ કન્સ્ટ્રક્શન ઓફ ધ ફાઉન્ડેશન વેર સોઇલ હેઝ અ હાઈ સલ્ફેટ કન્ટેન્ટ. સિમેન્ટ હેઝ એ રિડ્યુસ ધ કન્ટેન્ટ ઓફ સી થ્રી એ એન્ડ સી ફોર એ એફ. સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ ઇઝ યુઝ ઇન ધ કન્સ્ટ્રક્શન એક્સપોઝ ટુ ધ સર્વર સલ્ફેટ એક્શન બાય વોટર એન્ડ સોઇલ ઇન પ્લેસ લાઇક કેનાલ લાઇનિંગ કલવર્ટ્સ રિટેનિંગ વોલ એન્ડ સાઇફોન કન્સ્ટ્રક્શન વર્ક. સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટ છે ત્યાં સલ્ફેટનું પ્રમાણ જે માટીમાં વધારે હોય અને સલ્ફેટ એક્શનની સામેનો પ્રતિકાર કરી શકે ત્યાં સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. તો આ સિમેન્ટનું પ્રોડ્યુશન કરવા માટે સી થ્રી એનું કન્ટેન્ટ્સ છે અને સી ફોર એ એફનું કન્ટેન્ટ્સ છે તે રિડ્યુસ કરવામાં આવે છે. તો સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો ઉપયોગની વાત કરીએ આપણે તો જ્યાં દરિયાઈના કામ અને માસ કામો માટે અને સલ્ફેટ યોગ્ય વિસ્તારો માટે ખૂબ જ ઉપયોગી છે. તો કેનાલ લેનિંગનું કામ છે, કેનાલનું વર્ક છે, ક્લવર્ટ્સ બનાવવાનું કામકાજ છે, રિટેનિંગ વોલ્સ બનાવવાનું કામકાજ છે, સાઇફોનનું કામકાજ છે કે જ્યાં સલ્ફેટનો પ્રતિકાર કરી શકે તેવી સિમેન્ટની જરૂર હોય તો આપણે ત્યાં સલ્ફેટ રેઝિસ્ટિંગ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સિમેન્ટ છે તે દરિયાઈ પાણીનો પણ પ્રતિકાર કરી શકે છે. નેક્સ્ટ ટાઈપ આવે છે બ્લાસ્ટ ફર્નેસ લેગ સિમેન્ટ. બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટ ઇઝ ઓપ્ટેન્ડ બાય ધ ગ્રાઇન્ડિંગ ધ ક્લિંકર વિથ અબાઉટ 60% ઓફ સ્લેગ એન્ડ ધ રિસેમ્બલ્સ મોર ઓર લેસ ઇન પ્રોપર્ટીઝ ઓફ ધી પોર્ટલેન્ડ સિમેન્ટ. ઇટ કેન બી યુઝડ ફોર ધ વર્ક વેર ધ ઇકોનોમિક કન્સિડરેશન આર પ્રીડોમિનેટ. એટલે 60% બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ પોર્ટલેન્ડ સિમેન્ટના ગાંગડા સાથે મિક્સ કરવામાં આવે છે અને સેટિંગને નિયંત્રણ કરવા માટે એમાં જીપ્સમ એડ કરવામાં આવે છે. તે ખૂબ જ વર્કેબલ છે, પ્લાસ્ટિક છે, સિગ્નલ સલ્ફેટ પ્રતિરોધક, સળિયા સાથે સારો બોન્ડ અને લો હીટ ઓફ હાઇડ્રેશન છે. બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટનો ઉપયોગ કે જ્યાં ઇકોનોમિક કન્ડિશનને જ્યારે ધ્યાનમાં રાખવામાં આવી હોય ત્યારે ખાસ ઉપયોગ કરવામાં આવે છે. રિટર્નિંગ વોલ છે, બંધ જેવા માસ કોન્ક્રીટના કામો છે, જેટી છે, હાર્બર છે, દરિયા કાંઠાના કામો છે, ગટર પાઇપ જમીન નીચેના કામો છે અને આલ્કલાઇન જમીન અને રસ્તાના બાંધકામમાં બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ સિમેન્ટનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ટાઈપ છે તે હાઈ એલ્યુમિનિયમ સિમેન્ટ. હાઈ એલ્યુમિનિયમ સિમેન્ટ ઇઝ ઓપ્ટેન્ડ બાય ધ મેલ્ટિંગ એ મિક્સર ઓફ ધી બોક્સાઇડ એન્ડ ધ લાઇમ એન્ડ ગ્રાઇન્ડિંગ વિથ ધ ક્લિંકર. ઇટ ઇઝ ધ રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ વિથ ધ ઇનિશિયલ એન્ડ ફાઇનલ સેટિંગ ટાઈમ ઓફ અબાઉટ 3.5 એન્ડ 5 અવર્સ રિસ્પેક્ટિવલી. ધ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ઓફ ધી સિમેન્ટ ઇઝ વેરી હાઈ એન્ડ મોર વર્કેબલ ધેન ધ ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. હાઈ એલ્યુમિનિયમ સિમેન્ટ છે તે બોક્સાઇડ અને લાઇમનું મિક્સર કરી અને ક્લિંકરને ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટની જેમ જ ઇનિશિયલ અને ફાઇનલ સેટિંગ ટાઈમ 3.5 અને 5 અવર્સ રિસ્પેક્ટિવલી છે. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સામર્થ્ય છે તે વધુ છે, 80% છે એ 24 કલાકમાં મેળવી લે છે
અને ગરમી સામે ટકી શકે છે. એલ્યુમિનિયમ સિમેન્ટ કાળો રંગ કોરેઝિવ એક્શનનો પણ પ્રતિકાર કરી શકે છે અને હીટ ઓફ હાઇડ્રેશન વધારે છે. દાબ સામર્થ્ય વધારે ન હોવાને હિસાબે તે ઠંડા પ્રદેશ માટે ખૂબ જ યોગ્ય છે. દરિયાઈ કાંઠાના વિસ્તાર માટે પણ ખૂબ જ યોગ્ય છે. પાણી નીચેના કામ વર્ક માટે પણ ઉપયોગી છે. તાત્કાલિક રિપેરિંગ કાર્ય માટે તેમજ ભઠ્ઠીઓના રિફેક્ટરી, આરસીસી પાઇપ અને લાઇટવેટ એગ્રીગેટ વગેરે બનાવવા માટે હાઈ એલ્યુમિનિયમ સિમેન્ટ ખૂબ જ ઉપયોગી છે. નેક્સ્ટ ટાઈપ આવે છે ઈ વ્હાઇટ સિમેન્ટ. ઇટ ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ ધ રો મટીરિયલ ફ્રી ફ્રોમ ધ આયર્ન ઓક્સાઇડ એન્ડ ઇઝ ધ ટાઈપ ઓફ ધી ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ વિચ ઇઝ વ્હાઇટ. ઇટ ઇઝ કોસ્ટલિયર, યુઝડ ફોર ધ આર્કિટેક્ચર પર્પઝ સચ એઝ ધ પ્રીકાસ્ટ કર્ટેન વોલ ફેસિંગ ધ પેનલ્સ ટેરેઝો સરફેસ. ઇટ ઇઝ યુઝ ફોર ધ ઇન્ટેરિયર એન્ડ ધ એક્સટર્નલ ડેકોરેટિવ વર્ક્સ લાઇક ધ એક્સટર્નલ રિનેન્ડરિંગ ઓફ ધી બિલ્ડિંગ, ફેસિંગ સ્લેબ, ફ્લોરિંગ, ઓર્નામેન્ટલ કોન્ક્રીટ પ્રોડક્ટ્સ, પાથ ઓફ ધી ગાર્ડન્સ એન્ડ સ્વિમિંગ પુલ એક્સેટ્રા. સફેદ સિમેન્ટમાં આયર્ન ઓક્સાઇડનું પ્રમાણ છે ખૂબ જ નહિવત રાખી ચાઇના ક્લે અને શુદ્ધ ચૂનાનું પ્રમાણ વધારે રાખવામાં આવે છે અને આ રીતે વ્હાઇટ સિમેન્ટ બનાવવામાં આવે છે. ઇટ ઇઝ ધ ટાઈપ ઓફ ધી ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. તે ખૂબ જ કિંમતી છે, તેનો કિંમત વધારે હોય છે અને તે ખૂબ જ ડેકોરેટિવ વર્ક, સ્થાપત્યના કામો, સ્વિમિંગ પુલ છે, પ્લાસ્ટર છે, ફ્લોર ફિનિશ છે, ઓર્નામેન્ટલ કોન્ક્રીટ પ્રોડક્ટ્સ છે અને ગાર્ડનના પાથ એટલે કે રસ્તા માટે પણ ઇન્ટરનલ અને એક્સટર્નલના ડેકોરેટિવ કામ માટે ખૂબ જ ઉપયોગી છે. બિલ્ડિંગ માટેના એલિવેશનના વર્કમાં, ફ્લોરિંગના વર્કમાં, ઓર્નામેન્ટલ કોન્ક્રીટ પ્રોડક્ટમાં તેમજ ગાર્ડન બનાવવાના રસ્તામાં પાથ ઓફ ધી ગાર્ડન્સ એન્ડ સ્વિમિંગ પુલ એટલે કે સ્વિમિંગ પુલના બાંધકામમાં તેમજ ફ્લોરિંગ કામ અને ટાઇલ્સ લગાડવામાં બધેમાં વ્હાઇટ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કલર સિમેન્ટ. ઇટ ઇઝ પ્રોડ્યુસ બાય ધ મિક્સિંગ ઓફ 5-10% મિનરલ પિગમેન્ટ વિથ ધ ઓર્ડિનરી સિમેન્ટ. દે આર વાઇડલી યુઝ ફોર ધ ડેકોરેટિવ વર્ક્સ ઓન ધ ફ્લોર. રંગીન સિમેન્ટ છે એમાં 5-10% જેટલા રંગના કણો એડ કરી અને બનાવવામાં આવે છે. ધારો કે લીલો કલર છે તો ક્રોમિયમ ઓક્સાઇડ છે, વાદળી કલર છે તો કોબાલ્ટ બ્લુ, કાળો કલર છે તો કાર્બન, લાલ બદામી કલર છે તો આયર્ન ઓક્સાઇડ, ઘેરો બદામી છે તો મેગ્નેશિયમ ડાયોક્સાઇડ વગેરેનું કન્ટેન્ટ્સ એમાં એડ કરવામાં આવે છે. તો તે ફ્લોરિંગના કામ માટે, ડેકોરેટિવ વર્ક માટે, કૃત્રિમ આરસપહાણ, બારીના સીલ અને સ્વિમિંગ પુલમાં વગેરે જગ્યાએ રંગીન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ધ હાઇડ્રોફોબિક સિમેન્ટ. હાઇડ્રોફોબિક સિમેન્ટ ઇઝ ધ પ્રિપેર બાય ધ મિક્સિંગ વોટર રિપેલિંગ કેમિકલ એન્ડ હેઝ એ હાઈ વર્કાબિલિટી એન્ડ ધ સ્ટ્રેન્થ. ઇટ હેઝ ધ પ્રોપર્ટી ઓફ ધી રિપેલિંગ વોટર એન્ડ ઇઝ ધ અનઅફેક્ટેડ ડ્યુરિંગ ધ મોન્સૂન ઓર રેન્સ. હાઇફોબિક સિમેન્ટ ઇઝ મેઇનલી યુઝ ફોર ધ કન્ટ્રક્શન ઓફ વોટર સ્ટ્રક્ચર સચ એઝ ડેમ, વોટર ટેન્ક, સ્પીલવે, વોટર રિટેનિંગ સ્ટ્રક્ચર્સ એક્સેટ્રા. વોટર રિપેલિંગ ગુણવત્તા ધરાવતા એડ મિક્સર યુક્ત સંસર્ગી પદાર્થોને એડ કરી અને હાઇડ્રોફોબિક સિમેન્ટ છે તે બનાવવામાં આવે છે. તે ખૂબ જ વર્કેબલ અને ઊંચું સામર્થ્ય મેળવે છે. લાંબો સમય છે તે હાઇડ્રોફોબિક સિમેન્ટને આપણે સંગ્રહ કરી શકીએ છીએ. ધુમ્મસની અસર પણ તેમાં નહિવત થાય છે અને પાણીનો પ્રતિકાર છે એ સારી રીતે કરી શકે છે, જેને હિસાબે વરસાદ અને મોન્સૂન સિઝનની ઇફેક્ટ થતી નથી. હાઇડ્રોફોબિક સિમેન્ટ છે તેનો મુખ્યત્વે બાંધકામમાં ઉપયોગ વોટર સ્ટ્રક્ચર જેવા કે આપણે ડેમ છે, પાણીની ટાંકીઓ છે, સ્પીલવે ગેટ્સ છે, વોટર રિટેનિંગ હોલ જેવા સ્ટ્રક્ચર બનાવવા માટે થાય છે. નાઉ નેક્સ્ટ ઇઝ ધ એર એન્ટરિંગ સિમેન્ટ.
Air entering cement is to produce by the adding the indigenous air entering agent such as the resins, glues, sodium, salt of the sulfate, etc. during the grinding of the clinker. This type of the cement is specially suited to improve the workability with the smaller water cement ratio and to improve the frost resistance of the concrete. Air entering cement che te vinzol, resin, fatty acid વગેરે સામગ્રીને આપણે દળતી વખતે પોર્ટલેન્ડ સિમેન્ટ સાથે મિક્સિંગ કરવામાં આવે છે અને હવાના પરપોટાને કારણે સિમેન્ટ વધુ પ્લાસ્ટિક અને વર્કેબલ બને છે અને ફ્રીઝિંગ સામે પ્રતિકાર પણ કરી શકે છે. એર એન્ટ્રિંગ સિમેન્ટ છે તે ઓછા વોટર સિમેન્ટ રેશિયોમાં પણ સારો વર્કેબલ બની શકે છે અને તે ઠંડા પ્રદેશોમાં રસ્તાના બાંધકામ માટે, ફ્રોસ્ટ વિસ્તારોમાં બાંધકામ માટે ખૂબ જ ઉપયોગી છે. ડીએ સ્ટુડન્ટ, આપણે ટાઈપ્સ એન્ડ ધ યુઝ ઓફ ધી ઇમ્પોર્ટન્ટ સિમેન્ટનું ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. નાવ નેક્સ્ટ ટોપિક ઇઝ ધ ગ્રેડ ઓફ સિમેન્ટ. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ ડિસાઇડ ટુ ગીવ ધ ડિફરન્ટ ગ્રેડ ફોર ધ જનરલ પર્પઝ સિમેન્ટ. ઇટ મીન્સ ધ પોર્ટલેન્ડ સિમેન્ટ એકોર્ડિંગ ટુ ધે આર ધ થ્રી ગ્રેડ ઓફ સિમેન્ટ, ગ્રેડ 33, ગ્રેડ 43 એન્ડ ગ્રેડ 53. The grade indicate the compressive strength of the cement in the newton per mm square. These grades are printed on every bag of Portland cement. Having a knowing this the grade, we are rest assured about the quality of the Portland cement. Vidyarthi Mitro, Bharat Manak Sansthae Portland cement mate grade nakil karel che. કે તેના પ્રમાણે ત્રણ ગ્રેડ સિમેન્ટના છે. પોર્ટલેન્ડ સિમેન્ટ 33, 43 અને 53 ગ્રેડમાં ઉપલબ્ધ છે. ગ્રેડ એ પોર્ટલેન્ડ સિમેન્ટનું સામર્થ્ય ન્યૂટન પર એમએમ સ્ક્વેરમાં દર્શાવે છે. શરૂઆતમાં પોર્ટલેન્ડ સિમેન્ટ છે 33 ગ્રેડ ધરાવતો હતો, પછી 43 ને હવે 53 ગ્રેડમાં મળવા માંડ્યો છે. ગ્રેડ છે એ સિમેન્ટની ગુણો ઉપર લખવામાં આવે છે અને જેથી ઉપયોગ કરનારને ગ્રેડ પ્રમાણે સિમેન્ટના પ્રમાણમાં યોગ્ય ફેરફાર કરી શકે અને તેની ક્વોલિટી અને સ્ટ્રેન્થ માટે તે એસ્યોર થઈ શકે. ગ્રેડ 33 સિમેન્ટ ઇઝ યુઝ ફોર ધ અનઇમ્પોર્ટન્ટ વર્ક્સ લાઈક ધ પ્લાસ્ટર ઓર ધ ફ્લોર કોન્ક્રીટ, વાઇલ 43 ગ્રેડ સિમેન્ટ ઇઝ સુટેબલ ફોર ધ જનરલ પર્પઝ. વિથ ધ ડેવલપમેન્ટ ઓફ ધ ટેકનોલોજી સિમેન્ટ processing is very fine particles is now produced. It means the grade of 53 cement is produced. Finer the particle, more quick will be the chemical reacts, which may reduce the time of the hardening and gain the more strength of the work for which it be used for the slab, beam, column, like the important structure of the construction work. 33 grade ni cement che te agatyana kamo no hoy તેવા પ્લાસ્ટરના અને ફ્લોર ફિનિશના કોન્ક્રીટના વર્કમાં ઉપયોગી છે. 43 ગ્રેડની સિમેન્ટ છે એ જનરલ પર્પઝ માટે ઉપયોગી છે. પણ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો અને સિમેન્ટનું પ્રોસેસની પદ્ધતિમાં સુધારો થતો ગયો અને સિમેન્ટ છે એ ફાઇન પાર્ટિકલ્સમાં પ્રોડ્યુસ થવા માંડ્યા, એટલે કે 53 ગ્રેડની સિમેન્ટ આપણે મળવા માંડી. ફાઇનર ધ પાર્ટિકલ, મોર ક્વિક વિલ બી ધ કેમિકલ રિએક્શન, એટલે કે સિમેન્ટનું બારીકતાપણું છે તે ખૂબ જ ઝડપથી કેમિકલ રિએક્શન કરે છે અને તેનો ટાઈમ પણ ઝડપથી સામર્થ્ય મેળવી લે છે. આ 53 ગ્રેડ ધરાવતા સિમેન્ટનો વપરાશ ખૂબ જ વધ્યો છે. સ્લેબ, બીમ, કોલમ જેવી અગત્યની કન્સ્ટ્રક્શન એક્ટિવિટીમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, તેમજ પ્લાસ્ટર કે રોડ કોન્ક્રીટના કામો માટે ઓછા ગ્રેડ ધરાવતા સિમેન્ટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. So this is the grade of the cement 33, 43 and 53 grade. Aaj aapne material for the cement concrete ma cement concrete એટલે શું, cement ના પ્રકારો અને એના ઉપયોગો, એમાં મુખ્ય cement ના પ્રકાર અને ઉપયોગોની આપણે ડિસ્કશન કર્યું અને કયા cement નો ક્યાં ઉપયોગ થાય છે એનું આપણે નોલેજ મેળવ્યું, તેમજ લાસ્ટ ટોપિક cement ના ગ્રેડ, તેમજ આપણે સિમેન્ટના ગ્રેડની પણ ડિસ્કશન કર્યું. થેન્ક યુ.